પણ કાવા તો ઓસા માર બા મને બધી ખબર પડે તમે રાયડું પાડો મારી ઉપર રાયડું તો નાખે ને મરી ગયા હા હા દર્શડી જાય છે આ તો ઠીક છે ધરતી છે કઈ ઉપર આકાશ નથી પલન નથી આકતો ગાડી આકાશ તમે બહુ બીવો બા બહુ બીવો બબ અને હમા વડકા કરમાં જયો હોય તે રાયડું નાખતો હું તારી માં સાવલેથી સહન કરું કાલ હવારે પારકી છોકરી ઘરમાં આવશે ઈ સહન નહીં કરે એટલે ટેવ પાડ હારું કર્યું મને કીધું નકર મને ક્યાં ખબર પડે ખબર પડે હું તો 6 મહિનાનો ગગલો હો એ 6 મહિના નઈ હારા હોય તારા કરતા શિખામણ દઈ દઈ ઠાઈકી હા બહુ શિખામણ આમ જો તો કેટલો અંધારો સામ વાહે દો કેવો વરસાદ આવે છે મને વાહે જોડો મને કે ગાડી ભટકાઈ જાય આગળ ભટકાઈ જાહે ઓલો હોન્ડા વાળો છે પડી કુ વાર દેતો નઈ એનું હોરન માર્યું હવે એને પડી કુ વર જાવ તો આપણો કઈ નો હાલે હા આપણો કઈ નો હાલે આવી ગયો છે અમારા હા ગાડી આપણા બાપની રોડ આપણા બાપનો નથી હા નકરો લાભ 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 કરવો પડે છોકરાને તો જેટલી માવતર શિખામણ દે એટલી ઓછી પણ ક્યાં અટાણી અમુક કરજાને શિખામણ લાગે છે હાલો આવી ગયો ધ્યાન રાખજો વરસાદનું લીલું છે ગોરખું નો ખાઈ જાતા હું તો આગરી છું હાલો હાલો આવી ગયો ઘર હાલો કે હાલો એટલે તું હરખોડી નો થઈને ક્યાં આઈ રહ્યો થયો છો તે હું નહીં આવું તો હું ક્યાં જઈશ તારે ન થવાનું ન્યા લે કા કાજલ બેટા હા બાપુજી શું કરસ માં ફોરાવ તીતી છે કમ કામ હતું કઈ અવાજ નો આવ્યો એટલે મેં કીધું હોઈ ગઈ કે શું લાઈટ વઈ ગઈ હતી ને બાપુજી એટલે હું માં ફોરાવ તીતી પણ લાઈટ વઈ ગઈ તો હું વાહરવા ન તો બેઠો એમ તારે અહીં આવીને બેહાય બેટા હે હા બાપુજી ગાડી આવી લાગે છે જો તો હા તાર હાહુ ની આવ્યા લાગે છે હા બેસ હા હવે તો હા ઉપાધિ ગઈ હવે તો ગૈણા દાણા લગ્ન સમજવા આવી છું તો હવે તો જેમ ગૈણા દાણા એમ ગૈણા દી તે વેવણ હા વેવાઈ ને નું લેતા આવ્યા બાર્યો પાણી બાપુજી ચા મૂકું હા મૂઈ ના ના ચા નહી રસ્તા બે ત્રણ ઘરે ચા પીવા ગઈ ગાડી નો હળદળો લાગ્યો છે કઈક ઠંડુ લઈ આવી તો બટા ગુલફી લેતી આજે ના ગુલફી નહી અર કઈક લીંબુ સોડા જેવું પી લઈશ એ તમારા વેવાઈ ને તો ઘણી આવું એને તો આવડો ભડભડી આવવાનો પણ હજી હરખું નથી આવ્યું એટલે ન લઈ આવી કેમ હજી મગજ ની દવા લાગુ નથી પડી દવા ટીસે છે બાપા કેટલી માનતાયુ કરી પણ દવા પી એટલી વાર હારું દવાનો પાવર ઉતરી જાય એટલે ભટ છેરાનો ભૂંડો બોલ નાખે હવે આપણે નવા હગા નહીં તમને મર્યાદા બારું કઈ કઈ નાખે તો દુખ લાગે ને ના ના એ તો મને ખબર છે ને ભાઈ હવે એને તકલીફ છે હવે એની તો બીજી કઈ દવા છે નહીં પાછું મારે એક ઠેકાણે થોડું આવવાનું હતું કોને ન્યા ન્યા જવાનું હતું બે ત્રણ ઠેકાણ જવાનું હતું હવે ન્યા કઈક બોલી ગયા મારે તો કેટલે વેવા તૂટે તમે સમજો એમ બધાય તો વેવાય ન સમજે ને જો હું લગન સમજવા આવી છું તો આપણે લગન કેદી ગોઠવશું હવે ઈ તમે કયો એમ હું તો એમ કહું છું આજ પૂનમ છે ને પછી સાત આઠ દી માં ગોઠવી નાખી ના હો કઈ અંધારિયા માં મારી સોડી ના લગન થોડા કરું કા હું વાંધો અંધારિયા માં લગન કરું મારી છોડી ને જિંદગી આખી અંધારામાં રહેવું પડે કાઈ નો રહેવું પડે પેલાના જમાના ગયા હવે તો દોઈડે દીવા બરે આમ જો ઘરમાં લાઈટુ ટ્યુબ લાઈટુ બબે ગોળા દેવડા લેમ્પ અને અમારે તો ઇનન મેટર એ છે કોઈ દી તમાર દીકરી ન અંધારું ન આવે તમે જેમ કયો એમ રહેવાણ પણ આપણા હિન્દુ ધર્મ ના શાસ્ત્ર પ્રમાણે છે ને અંધારિયામાં લગન અમે ન કરી ઠેક હોય બાપા નક્ષત્ર નું કયો છો ઈ જ ને સારું તો અમે પછી અંધવારિયામાં ગોઠવી નાખી હા બસ ઈ બરોબર છે તમે હારા ભામણા કર જોવરાવો તારીખ નક્કી કરો અને મને કયો એટલે અમે મંડી તૈયારી કરવા કરિયાવર માં હું શું કર્યું છે કરિયાવર માં તો
મારે એક દીકરી છે વેમણ, તમને ખબર છે, જૂના ગોદડા 15 પહેર્યા હતા ને એ બતાવી દઈ દેવાસ. હા વાંધો, ત્યાં કવર ચડાવી દે હું. બરાબર, એવું હોય છે ને તો માકડ ની દવા ની એક શીશી સહી ભેગી દઈશું, તમે તાર છાંટી દેજો. માકડ મસર તો છે નહીં, લોઢા લોખંડ માં ગોદડામાં છે. હા એ તો તપાવી દેહું. લોઢા લોખંડ માં? હે, લોઢા લોખંડ માં તો જો એક જૂની તાવડી પડી છે લોઢાની, ડોસીની, મારે યાદી છે, લાખ રૂપિયામાં ન દઉં કોઈને, પણ મારે છોડીને દઈ દેવી છે. તાવડી ભલે દેજો, પણ હું જીવતી છું ત્યાં સુધી મારી તાવડીએ રોટલો સડશે, મારી માએ દીધી છે, મારી યાદી કહેવાય. હું મરી જાઉં પછી ભલે ને ભંગારમાં દઈ દી, ઈ જરાક તમારે છોડીને કહી દેજો. ઈ તમારા ઘરે આવ્યા પછી તમે જેમ કરો એમ. અને જો અમે ઘરેણામાં છે ને દહે આંગળીઓમાં સાંધીની વેટી તમને જળની જાત ને બાયુ ના પહેરવામાં ખબર ન હોય એ હું વવાયરે બધી પછી વાત કરી લે. અને હું શું કઉ છું, હાલો મુરત બુરત જોવરાવી ને કેવરાવી અને હું મરી ગયું, ભૂલાઈ ગયું, જમાઈ હાટું શું કરાવવાના છે. જમાઈ હાટું બે સંપલની જોડી કરાવી દઈશ નવી ટીકડી. ઠીક, એટલે કઈ કન્યાદાનમાં કઈ ઘરેણું બરેણું નહીં દો? સાંધીની લક્કી લે, જમાઈ એક તમારે હાથ ફૂટનો એક ને એક દીકરી તો કઈ હોનાનું નહીં દો? ના હો, અમારા મેં એવું ન હોય અને ખોટા વ્યવહાર અમારે વધારવા નથી. સારું, આમ તો આપણે જોઈ તો પછી બીજા ઈત કરે કા, એ બરાબર છે. તાલો હું જાવ હવે. છોડી ગઈ નથી ટાઢું લેવા? હા મરે મરે કાળા, એ તો ભૂલાઈ ગયું છે. કા ભત્રીજા આટલો બધો હરખ માં થોડો જાસ? કેમ છે કાકા તને હરું? અરે મોજે મોજ, આજ તો મને બહુ હરખ છે હો. હરખ જોઈ ને આમ જો વરસાદ એવો પડ્યો ને, ખાઈ જે ભજીયા ભજીયા જ બનાવું છું. વરસાદ નો હરખ નથી તો તને વરી છે નો હરખ છે? મારા લગન નીકળી ગયા, તારીખ કાઢી લીધી. તારીખ કાઢી લીધી? હા. કઈ તારીખ કઈ થી? 15. ઓહો, આવી 15? તોય વાહ ભત્રીજા, મને આમ જો કેદુ ને તારા હે લગન નો હરખ હતો હે. મેં કીધું જો રવિ ના લગન આવે ને તેથી આમ જો આ તો નહીં સોયણા આમ જો સીવડાવું ઘટે નહીં બંડી બંડી તું જો આમ તું મારી પાસે ઝાખો પડ વરરાજ આગળ તારો કાકો એવો તૈયાર થાય. ભાઈ વધારે મને ઝાખો પાડશો તો ભાઈ કાકી ધોકે ધોકે ધોઈ નાખશે. ના ના એવું કઈ નહીં. અને બીજું હું તને કઉ છું, બોલો કાકા. અને ઓલું તારા કામ સાઈડ માં રાખજે થોડું. જો રોકા લગ્ન ની તારીખ નીકળે તા તો કે કેવું પડે આવું બધું અગાઉ પછી હોય બબે સાત આવે કે નહીં આ ફૂલ થઈ જાવ. હા તો કાઈ વાંધો ને થઈ જાય, તમારું થઈ જાય ને. અને હું કહું કાકા, હા મારા લગ્ન માં અણવર તારે જ થવાનું છે. અણવર મારે થવાનું? હા. ન હોય ભલે તું મારો કાકો થા, પણ મારે તને અણવર કરવો છે એમ ને. હા તો આમ જો તારા ભેગો ને ભેગો કઈ ઘટે નહીં. આના લુગડા માં નો આવતો એ આ તો સોયણો ને આ તો જીશ્યો ભાઈ. પાટલું બુસ્કટ પહેરવો પડશે, ભૂંડો લાગવો હોય કાકા તું સારો લાગીશ. એટલે મારા દાંત કાઢશે હવે તું કામ વાતું કરે પણ નથી મારે લગ્ન. એ મારી વાત ખબર તું લગ્ન વાળી વાંધો ને હાલ ને તારા હાટું થઈ ને બુસ્કોટ ને પાટલું અને માથે બ્લેઝર બ્લેઝર હા એ પાછું દઈ દે ભાડા પૈસા. હમણાં મારે થોડો પૈસા નથી. હા તારા લુગડા મગા ભેગા મગાવી લઈશ. મારે ભાડા ના પૈસા મારા દેવાના, તારા નહીં મગાવ વરરાજા ને. હું હાલે નીકળો હો કાકા, હું હાલે નીકળો હો. તારો અણમર બનીશ. વાહ ભાઈ વાહ, આમ જો તારી ખુરશી પાસે હું ડગીશ નહીં. બરાબર, મોજડી કાઢવામાં ધ્યાન રાખજો ને કે પાટું દાબી. એક મોજડી ઓલી એમાં ઓલી હારી લઈને ભાગી જાય કા? દેવાની જ નથી આપડે હારીઓ ને. છૂટો એક બડો રાખો, મેલું એક તોલામાં, તારી હારીઓ એક બેલ ગોઠી ખવડાવી દઉં. તલવાર પાછો મારા બાજુમાં લઈ લેતો ને કાકા. ના ના ઈ તને એક ને મેં થોડો પૈણાવો આવ્યો હું તો કેટલાય પૈણાવી દીધા, અણવર થઈ ગયો. મને આમ જો રગે રગ ની આની ખબર છે, આમાં કઈ વિધિ એ શું કરવાનું શું કરવાનું બધી મને ખબર છે. હા હારું હાલ વાંધો ના, ભલે હા હા મળ્યા પછી. કાઈ વાંધો, આમ જો ઓલો ભૂલતો ને મારા લગન માં તો જોઈ ને કાકાએ. અરે 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 આ જોઈ લે, આ નવે નવી ગાડી ની હાલત તો જો હાવ કેવી થઈ ગયો હોય. એ કઈ એક ધારો આવી જતો હોય ને તો ધોવાય હરખી જાય. આ મહિને ના મહિને ઘડી ગાવે સો એકલી એકલી બોલ બોલ કલસ લે. આથી રાજુ તું દેખતો નથી ગાડી ને ગાભો મારું છું આમ જો. હા
છોડીના વિવાહ નક્કી કર્યા. લે આ લે. નક્કી કર્યા? હા નક્કી થઈ ગયા. 22 દી ની વાર છે એટલે તારા ઘરવાળાને કહી દેજે આ મોટર આપણા ઘરે રાખી દેવાની છે લગનમાં. કેમ કે કોઈ મહેમાન મય બસ સ્ટેન્ડ આવીને ફોન કરે અમે અહીંયા આવ્યા છે તો તમે તેડી આવો ને. તેમાં રાજુ ઉપાધી કરવાની હોય. હવે તારી સોડી મારી સોડી. જો આ ગાડી પડી જ છે બરોબર તમ તો મારે અને ડીઝલ લે હું નાખી દઈશ. એવું મેં તને કીધું. ભલે રાજુ આપણે એ છોકરીથી આપણે વધારે શું હોય. હા બરોબર છે. અને રાજુ હા સોડીને ઢેક તેડવા જાય ને તે ગાડી લેતો જઈજે. હવે તારે ભેગું આવવાનું છે. ઢેક તેડવા જાય તઈ. ના ના રાજુ હું શું કહું છું. હા તે સોડીની હગાઈ કરી તું જોવા કારવવા તો ગયો જ હોય. બરોબર તે તને પાયલ નો હાંભરી. હવે એના મોહરિયાવે કર્યું બધું સોડીના મામાએ ને મામીએ અને ઘર સારું હતું ને પાયલ તો આપણે ખાલી જળ દીધું છે. અમે 10 જણા ગયા હતા અને હવે લગન પેકી સુંદરી ઓઢાડવાની છે. તે કેવું છે? અને આમ જો હા તને ખબર છે મારી કાતલીની માં નથી એટલે છે ને મોર તારે રહેવાનું છે. રાજીયા હું તો હાવે મોર રેત કાયમીને માટે પણ તું કોઈ રીતમાં સમજો જ નહીં. હવે ઈ તો જો પાયલ વિધિના લેખ જેવા લખેલા હોય હવે આપણા બે નું સોઠું બેઠું જ નહીં. નકર આખા ગામ ને એમ હતું કે પાયલ ને રાજ્યો બે પૈણ છે પણ નો પૈણ આલ્યો. અરે આખા ગામ માં બધા ઈ જ વાતું કરતા સાનુમુની સાનુમુની કે આનું હે નામ જ થઈ જવાનું છે. અને હે રાજિયા આપણે મેળા કર્યા તે કોઈ દી તે એકલા કર્યો કે મેં એકલા કર્યો. ભેગાન ભેગા છોડીયું નું ટોરું હોય એમાં તું હોય અને છોકરા નું ટોરું હોય એમાં હું હોય અને એક જ ફાર કામ બેહી. રાયના ભાવ રાતે વયા ગયા ઈ બધું જૂનું ભૂલી જવાય. આમ જો સોડીને છે ને માં નથી ને એટલે વરાવશું ને તઈ સોડી રોશે બહુ. સાની તારે રાખવાની છે? રાજીયા હવે મને સોડી સાની રાખશે સોડીને હું સાની રાખું. બસ લે બસ લે સાનો રહી જા. એમ તો હું તને સાનો રાખીશ. બસ લે હવે બસ લે મારી સોડી આવે રહી જા. બસ હવે સાની રહી જા. એમ તો મેં મારી છોકરીની જેમ જ માયની છે હો. આ સારું હાલો આ તો ગયો રોવરાવી. તમારે ગામનું જ ખાઈને મજા કરવાની છે. આપડા ઘરનું જ કેવાય. હવે ગામનું ક્યાં છે? ઘરનું છે તો એક દી આવીને નિંદાવા આવી ને આખો દી. કઈ વાંધો ને મને નવરો થાવ તેથી આવું નિંદાવા. પણ આ કઈ દે પછી આવું. હા તું આવ્યો એટલે બધું ખેદાન મેદાન થઈ જાય. ખબર નથી પડવા દીધી કાંડા પકડી ને બાયણે ફંગોડી નાખ્યું એટલે અર મરી ગયા. મહેમાન ને કુતરા વાળી ડાળ ખવડાવી. જો ઈ નો કુતરું કાઢું કોક ને ખબર પડી જાય વરી ફરથી ડાયર બનાવી ને. તારા તારા ધંધા જ આવા હોય કે હારા વાત નહીં. તારો ખર્ચો બચાવ્યો ભાભી. ખર્ચાની ક્યાં કરે મારો વારો બગાડ્યો આખો આલ્બમ બગાડ્યો. મરી ગયા એ મારા છોકરે કોઈને નહીં તને અણવર માં ગુઈડો. અણવર માં આપણું કામ રેડી જ હતું. રેડી હતું છોકરો ઘરે થાપલે પૈગે લાગી હાલતો થયો તો ઊંધા બૂટ પહેરાવ્યા હતા. જેની ઘરે ગયા હોય એની તો આબરૂ હસવાય કે નહીં ક્યાંય કાયદા જેવા નથી. હવે જવા દે ને બીજું શું થાય. ફોટા કઈ ખરા મારા આવ્યા હે ને આલ્બમ આવ્યા હે ને. આવ્યા હે ને આમ ને આમ ને આમ ને ટાટિયાનો તો ઠેકાણો નથી. કેમ કે મારી ગયો તો ભૂસકી. ઈ હવે જે થયું હોય પછી તે આ બધા ને પહેરામણી કરાવી તો એકાદું પન્યું તો મને તો દેવાય ને. મેં કેટલો કામ નો ઢાયડો કર્યો કર્યો આ
અડધું કેસ એવો કર્યો આમાં પેરામણી દે નઈ, કોક હારા માથા ફરે લાવ તો પહેરાવું એ કાઢ નાખે. તમારું કામ કરી તો બધું પાણીમાં જાય. દાદા હાય જો હાય લોગ્યો ને મરી ગયો, સોડવા માથે પગ દેતો ગયો વેતા વૈના નો મરી ગયા. હાસન મારા હગાવ ને કુતરા વાળી ડાયર ખવરાવી હશે. કેદી આવશે આને ફોન કરું ને. બોલ ને શું કામ હતું? હારું આવ્યા ને હમણાં પેલા આને પાણી પાઈ દે. શું કામ હતું તારે? જો કાલ થી હે ને વ્રત ચાલુ થાય છે. શેનું વ્રત? જયા પાર્વતી નું વ્રત. અને 5 દિવસ મારે મોરા એકટાણા કરવાનું છે, 5 દિવસ રહેવાનું છે, પછી આખી રાત નું જાગરણ છે, અને હા 5મે દી આ વ્રત નું ઉજવણી કરવાનું છે. આવડે તે હું નવું કાઢું? ભલે તું તારા બાપા ના ઘરે તે વ્રત કર્યું, પણ આ નથી કરવાનું. મેં તને ના પાડી ને સમજાય છે કે નથી? ઉતરતું આ ખોપરી માં તમે ખોપડી માં ઉતાર લ્યો, આ તમારું ખોટું થાય છે. હું એટલું કહું છું, બીજું કઈ નથી કેતી. હું આ વ્રત માં કઈ માનતો જ નથી. એ તમે માનો કે ના માનો, હું વ્રત રહીશું તો મારે ઉજવણું કરવું કે નહીં? નથી કરવાનું, નથી કરવાનું, નથી કરવાનું. હવે તમારી હદ થઈ ગઈ છે. પહેલી ને છેલ્લી વાર પૂછું છું, ઉજવવાનું છે કે નહીં? નથી કરવાનું, નથી કરવાનું. તને ના તો પાડી અને તું નક્કી કર લે તારે ઘરવાળો જશે કે વ્રત કરવું છે. જો રવિ, મેં વ્રત લીધું છે ને, ઉજવવું તો પડશે. કદાચ મારે તમને મૂકીને જવું પડે ને તો એ મને મંજૂર. આ તો કાલ થી વ્રત ચાલુ થાય છે ને તો તારે આજે જ નીકળવું પડે. તો નીકળ જા તારા બાપ ના ઘરે. એવું ન કરે, જાવ જ છું પણ બાને પગે લાગતી જાઉં છું અને હવે જિંદગીમાં પાછી નહીં આવું. બા હા બેટા, તમે હવે હે તમારા દીકરાને સમજાવી દો, નકર હું થેલા ભરીને જાઉં છું. પણ હું જાઉં છે, હું ડખો છે બેયને, હું થયું? બા તમને તો ખબર છે ને કે છોકરી વ્રત રહેતી હોય તો મેં જયા પાર્વતી નું વ્રત મારા પપ્પા ના ઘરે રહીતી. હવે અહીંયા મારા ઉજવણું કરવાનું છે, એમાં તમારા દીકરા મને ના પાડે છે. એટલે તું એમ કહેશ કે મારા ઘર માં રહેવું નથી? હા નથી રહેવું, એને મને કીધું હોય જાય એમ. હવે ઈ તો ગાંડો છે, તને બુદ્ધિ છે કે નહીં? જી વર હાટુ તું અટાણ સુધી વ્રત રહી અને આજ નહીં દેવી વાત માં તારે એને મેલી દેવો છે. આમ ન હોય થોડું સમજવાનું હોય. હું શેર આવી આ બધું હોય? બા તમે એને ના પાડી દો, મને આવા ધટિંગ નથી ગમતા. ધટિંગ વારી નો થામા, ધટિંગ નથી, આ તો પરંપરા છે. આ તો આપણા ભારત ની દીકરીઓ ના સંસ્કાર છે ને સંસ્કૃતિ છે. હરેક ભારત ની દીકરીઓ આવા વ્રત રાખે છે. હું કામ કે એને હારો જીવન સાથી મળે અને તું આવા વ્રત નું અપમાન કરીશ. હેલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજોડી. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી. મિત્રો, હું છું પાયલ. અને મિત્રો, વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.